વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરે છે તે મામલો ચર્ચાનો વિષય છે. રાજનાથસિંહ અને કેશવ પ્રસાદ મૌર્ય પછી મનોજ સિંહાનું નામ સામે આવ્યું છે અને ખબર છે કે યુપીમાં સીએમ પદ પર મનોજ સિંહાની વરણી થઈ શકે છે. યુપીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી જ મુખ્યમંત્રીના નામને લઈને ભાજપ અસમંજસમાં છે અને કેન્દ્રીય મંત્રીથી લઈને રાજ્યના નેતાઓના નામ સામે આવી રહ્યા છે. તો આ તમામ ખબરો વચ્ચે ખબર આવી રહી છે કે મનોજ સિંહાના નામ પર પાર્ટીના અંદર સહમતિ બની ગઈ છે અને આ જાણકારી મુરલી મનોહર જોશીએ આપી છે. મનોજ સિંહાના નામ પર પીએમઓથી લીલી ઝંડી મળી ગઈ છે. લખનૌમાં ભાજપ ધારાસભ્યોની બેઠક થવાની છે જેમાં મનોજ સિંહાના નામ પર મહોર લગાવવામાં આવશે. તો 19 માર્ચે પીએમ મોદીની હાજરીમાં બપોરે 2:15 કલાકે ઉત્તર પ્રદેશની નવી સરકાર શપથ લેશે. શપથ સમારોહમાં લગભગ 50,000 લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. તો મનોજ સિંહાના નામ પર બનેલી સહમતિની જાણકારી સંઘને પણ આપી દેવામાં આવી છે. આ તમામ ખબરો વચ્ચે સીએમના નામને લઈને યુપીના પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યએ પોતાને રિપોર્ટ રાષ્ટ્ર અધ્યક્ષ અમિત શાહને આપી દીધી છે. મનોજ સિંહા કેન્દ્ર સરકારમાં રેલ રાજ્યમંત્રી અને ગાઝીપુરમાં સાંસદ છે. મનોજ સિંહા સંચાર મંત્રી, રેલ રાજ્યમંત્રી સાથે સાથે એક સિવિલ એન્જિનિયર પણ છે. સિંહા આઈઆઈટી બીએચયુના વિદ્યાર્થી પણ રહ્યા છે. મનોજ સિંહા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નજીક માનવામાં આવે છે. પીએમ મોદી અને મનોજ સિંહા વચ્ચે આરએસએસના દિવસોથી સારા સંબંધો છે. જ્યારે મોદી પ્રચારક હતા ત્યારે મનોજ સિંહાના ગામ આવતા રહે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.